कृषि कायदा ने लेनी छोटा उदयपुर में केंद्रीय प्रधान पुरुषोत्तम रूपालाए कहू कि भारत सरकार प्रधान तरीके खातरी आपे कि सरकार इरादो ईपीएमसी बंद करने नहीं खेड तो मुक्त वातावरण में वेपार करके वैकल्पिक व्यवस्था करी छे। सूरत में मास्क ने लईने बबाल सर्जाई हती। दुकानवाड़ा पासे मास्क बाबते रसीद आपता लोको रोषी भराया हता। स्थानिकोनो आरोप छे के वेपारी ने 1000 रूपयानी रसीद जबरदस्ती आपवामां आवी। लोकोए मनपा स्टाफ ने घेरी लेता बोलावी पोलीस। वडोदरामां एबीवीपी द्वारा एमएस यूनिवर्सिटी खाते विरोध दर्शावामां आव्यो हतो। कॉमर्स विद्यार्थियों कोर्स घटाड़वा त्रण वार रजूआत कराई थी, जो कि कोई निर्णय न लेवाता कार्यकरो यूनिवर्सिटी खाते मानस सांकड़ रचीने विरोध दर्शाव्यो। अमदावादना एएमए खाते मुलाकात दरमियान निर्मला सीतारमणे निवेदन आपता जणाव्युं कि ज्यारे 3 महीना सुधी देश में व्यापार रोजगार ठप्प थयो होय त्यारे इकोनॉमी डाउन थाय ते स्वाभाविक छे, पर बजेट में उद्योगों ने बूस्ट मळी अने स्मोल मीडियम सेक्टरनुं पण पूरतुं ध्यान राखवामां आव्युं हतुं। अमदावादनी सोला सिविल होस्पिटल वरचाण 200 कर्मचारी हड़ताल करी। होस्पिटल में फिटिंग करेली ऑक्सीजन की कोपर की पाइप की चोरी ने लईने पुलिस कड़क पूछपरछ करता कर्मचारी में विरोध देखायो। अगाउ पर सोला सिविल मानिकवा चोरी की घटना बनी चुकी छे। डूंगी भाव में थता गोंडल मार्केटयार्ड में खेडूत हराजी अटकवी है। यार्ड में सफेद डूंगी की अंदाजे 2 लाख कट्टा की आवक थता भाव में घटाड़ो थयो। 2 दिवस में डूंगी भाव में 50% घटाड़ो नोधायो। मण दीठ 150-200 रूपया भाव मिलता खेडूतों में रोष जोवा मळ्यो। મહેસાણાના વોર્ડ નંબર 6માં ભાજપ ઉમેદવારોએ લોકસંપર્ક શરૂ કર્યો। વોર્ડ નંબર 6ની પોસ્ટ વિસ્તારમાં ગણતરી થાય છે। પાટીદારોની નારાજગીને જોતા ગઢડામમાં આ વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ હતી અને ભાજપનો 1 ઉમેદવાર જીત્યો હતો। ત્યારે આ ચૂંટણીમાં શું પરિણામ આવે છે તે જોવું રહ્યું। મહેસાણા વોર્ડ 6માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। આ વોર્ડમાં કોંગ્રેસના 3 કોર્પોરેટરની કામગીરીને લોકોએ બિરદાવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર મતદારોનો વિશ્વાસ જીતવા કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। તો મહેસાણા વોર્ડ 6માં માલ ગોડાઉનના કારણે હંમેશા ટ્રાફિકની સર્જાતી સમસ્યાથી લોકો છુટકારો માંગી રહ્યા છે। ઉમેદવારો આ સમસ્યાના નિરાકરણની ઉમેદવારો પાસેથી આશા સેવી રહ્યા છે। ઉપરાંત શુદ્ધ પાણી, ગંદકી અને અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે રક્ષણ પૂરું પાડવાની પણ લોકોએ માંગ કરી। મહેસાણામાં વિશ્વકર્મા ધામ ખાતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઈ। ભગવાન વિશ્વકર્માએ ખાસ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। સુથાર, સોની, લુહાર અને કડિયા સમાજના લોકોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી। અમદાવાદમાં બહેરામપુરામાં લૂંટનો બનાવ સામે આવ્યો। સિનિયર સિટીઝનની આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવવામાં આવી। દરવાજાનો બેલ વગાડીને 3 શખ્સો ઘરમાં ઘૂસી ટીવી, ફોન, દાગીના લૂંટ કરી ફરાર। છોટાઉદેપુરના બોડેલીના ગોરજ પાસે 1ના ડબલ કરી આપવાની લાલચ આપતી પૈસા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો। તાંત્રિક વિધિ દરમિયાન એક આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો। તાંત્રિક વિધિ કરીને 1ના ડબલ કરવાની લાલચ આપવામાં આવી। પોલીસે તાંત્રિકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા। બારડોલીમાં તાલુકા પંચાયત ખાતે પોસ્ટલ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ। 21 તાલુકા પંચાયત અને સુરત જિલ્લા સમાવિષ્ટ 5 જિલ્લાની બેઠક માટે મતદાન, જેમાં સરકારી, અર્ધસરકારી અને મતદાનના દિવસે ફરજ બજાવનાર કર્મચારીઓ મતદાન કરશે, જેની માટે 401 જેટલા પોસ્ટલ બેલેટની સુવિધા કરાઈ। સુરત શહેરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। આરોપી 2014-2021 સુધી 30થી વધુ ચોરીને અંજામ આપ્યો। ચોરી કરવા માટે આરોપી ફ્લાઇટમાં સુરત આવતો। અમદાવાદમાં કોરોનાના કેસ વધી ગયા છે, જેમાં કોરોના વાયરસમાં વેરિયન્ટ વધુ જોખમી રહ્યો છે। ત્યારે આ વેરિયન્ટ જોખમી છે, વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલતો રહે છે। વેક્સિન લીધા બાદ પણ વાયરસનું સ્વરૂપ બદલાતા લાગી શકે છે સંક્રમણ। કોરોનાનો નવો વેરિયન્ટ ન્યુમોનિયા કરી શકે છે। આવા વેરિયન્ટથી લોકોને જાગૃત રહેવાની જરૂર। તો વડોદરામાં કોરોનાના કેસમાં આંશિક વધારો થતા એસએસજી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર બેલીમે કહ્યું કે સંક્રમણના 15% સુધી વધારો થાય તેવી ભીતિ છે। કોરોનાને લઈને આરટીપીસીઆર ટેસ્ટિંગમાં વધારો કરાયો। વધુમાં તેમણે જણાવ્યું કે જો લોકો હજુ પણ સાવચેતી નહીં રાખે તો કેસમાં વધારો આવશે। સુરતમાં લાંબા ગાળે કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે। હાલ સુરતમાં 406 એક્ટિવ કેસ છે। 8 ફેબ્રુઆરીએ સક્રિય કેસની સંખ્યા 259 જેટલી હતી, જે ચૂંટણી પૂર્ણ થતાં જ કેસની સંખ્યામાં રોજ વધારો નોંધાઈ રહ્યો છે।
सूरत में कोरोना केस में वधारो थता आरोग्य तंत्र हरकत में आव्यु। शाला कॉलेज में विद्यार्थियों और शिक्षकों केसों सामे आवता टेस्टिंग वधारायु। गत रोज मळेली कॉलेज प्रतिनिधिओनी बैठक में नियमों चुस्तपणे पालन करवामां आवे तेवी सूचना अपाई। वडोदरा में कोर्पोरेशन अने राज्य सरकार कोरोना आंकड़ा में तफावत जोवा मळ्यो। वडोदरा आरोग्य विभाग अने राज्य सरकार आरोग्य विभाग वच्चे संकलन अभाव होवानुं प्रकाश में आव्यु। वडोदरा कोर्पोरेशन दैनिक 40-42 केस बतावे छे, ज्यारे के राज्य सरकार बुलेटिन में 50-70 नो आंकड़ो दर्शाववामां आवे छे। राज्य में फरी कोरोना काळो कहर वर्तावी रह्यो छे। छेल्ला 24 कलाक दरमियान राज्य में कोरोना 380 नवा केस नोंधाया। कोरोना कारण 24 कलाक में वधु एक दर्द जीव गुमाव्यो, जारी के सारवार बाद 296 दर्दियों ने साजा थी जता होस्पिटल में रजा अपाई। राज्य में कोरोना कुल मृत्युआंक 4,407, जारे के डिस्चार्ज दर्दियों की संख्या 2,61,871 पर पहुंची। अमदावाद में छेल्ला 24 कलाक दरमियान 84 केस नोंधाया है, जारी शहर में 81 ने जिला में 3 नवा केस सामे आया, जारे 66 दर्दियों कोरोना ने मात आपी, एक दर्दी कोरोना थी मौत। सूरत में छेल्ला 24 कलाक दरमियान 64 केस नोंधाया, शहर में 57 ने जिला में 7 नवा केस, 51 दर्दी साजा थया। वडोदरा में छेल्ला 24 कलाक दरमियान सामे आव्या नवा 80 केस, शहर में 70 अने जिला में 10 केस, 57 दर्दी कोरोना थी साजा थया। राजकोट में छेल्ला 24 कलाक में नवा 55 केस, शहर में 46 अने जिला में 9 केस शामिल, कुल 40 कोरोना दर्दी साजा थया। राजकोट में छेल्ला 2 दिवस थी कोरोना पॉजिटिवनी संख्या डबल थई रही छे। छेल्ला 3 दिवस थी कोरोना केस की संख्या में सतत वधारो थता तंत्र में चिंता व्यापी, अने आ साथे सतर्कताना भागरूपे हाल तंत्र द्वारा बस स्टॉप, रेलवे स्टेशन अने एरपोर्टनो मुसाफरोनु स्क्रीनिंग हाथ धरवामां आव्यु। ભાવનગરમાં કોરોનાના નવા કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું। હાલ 17 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે, તો ત્યાર સુધી જિલ્લામાં કુલ 69 લોકોનું કોરોનાથી મોત થયું છે। મનપા દ્વારા એરપોર્ટ પર ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી, ધન્વંતરી રથ પણ શરૂ કરવામાં આવ્યા, તો તંત્ર દ્વારા લોકોને પણ નિયમોના પાલન માટેની અપીલ કરાઈ।